કદાચિત પ્રથમ ગામ બન્યું છે ભેડાપીપળિયા ગામના તમામ લોકોએ રસી લીધી છે સો કોરોનાની રસી લઈને વેક્સિનેશનમાં અગ્રેસર બન્યું છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું ભેડાપીપળિયા અમારું ગામ છે અમારું નાનું એવું ગામ છે અંદાજે થી નવસો માણસની વસ્તી છે કોવિડ મહામારીમાં જ્યાં સમય ઉગાળો હતો કપરો સમય એમાં સરપંચ શ્રી પછી આરોગ્ય શાખાના અધિકારીઓ અને ગામનો લોકોનો પૂરો સહકારથી અમારા ગામ આજે કોરોના મુક્ત રહ્યું છે અને એક પણ એવો કેસ નથી બન્યો કે જે કોરોના મહામારીને કારણે નિધન થયેલું હોય અને સરકાર શ્રીની ગાઈડલાઈન પ્રમાણે જ અમારું ગામ વર્તેલું હતું એના હિસાબે અમારા ગામમાં આજે કોવિડ નાઇન્ટીનની રસી આજે સો ટકા સંપૂર્ણ થઈ ગયેલું છે અને અમારો ગામનો અને અમારો એવો અનુરોધ છે કે તમે લોકો પણ કોરોનાની રસી લેવડાવી લેજો અને તમારો તથા તમારા પરિવારનો અને સમાજ માટે તમારો સહકાર મળી રહે એ માટે

સો ટકા બધાએ રસી મુકાવેલી છે ભેળાપીપળિયા ગામમાં અને ગુજરાતનું પ્રથમ ગામ છે અને હાલ બધાને કે રસી મૂકાવા નમ્ર અપીલ છે કે રસી મુકાવો આ જીવન માણો તમારો પરિવાર બચે તમારા પરિવારની સેફ્ટી પછી ગુજરાતની સેફ્ટી ભારતની સેફ્ટી આઠસો પચાસ લોકોની વસ્તી ધરાવતું ભેળાપીપળિયા ગામના તમામ લોકો પહેલા રસી લેવામાં ડરતા હતા પરંતુ આરોગ્ય વિભાગની ટીમે ઘરે ઘરે જઈને ગામના તમામ લોકોને સમજાવી રસી લેવા માટે જાગૃત કર્યા ત્યારે આ ગામમાં અત્યારે તમામ લોકોએ રસી લીધી છે બિલકુલ રાજકોટના અત્યારે કાલેજી ગામમાં આપણે 100% વેક્સિનેશન કરી દીધો છે અને ઘણા બધા ગામડાઓ એવા છે જ્યાં ગામડાના લોકોના પ્રોએક્ટિવ સ્ટેપથી 70 થી 80% થી વધારે વેક્સિનેશન થઈ ગયું છે અત્યારે ઓલમોસ્ટ જે છે બધા તાલુકામાં 30% થી વધારે આપણે વેક્સિનેશન થઈ ગયું છે એક બે તાલુકામાં જ્યાં થોડો ઓછો પ્રમાણ છે આવતા એક બે વીકમાં મને પૂરો ભરોસો છે કે ત્યાં પણ આપણે પૂરા પ્રયત્ન કરી રહ્યા છે અને ત્યાં પણ આપણે જે છે વેક્સિનેશનનું પ્રમાણ વધારવામાં આવશે બિલકુલ જ્યાં વેક્સિનેશનની આપણે વાત કરીએ તો આગામી આપણે જે જે આવતા અઠવાડિયા છે અમે આપણે વધુ પ્લાનિંગ પૂરી કરી લીધી છે અને જે જે પોકેટ જે છે આપણે આઈડેન્ટિફાઈ પણ કરી લીધા છે કે ક્યાં પોકેટમાં અત્યારે વેક્સિનેશનનું પ્રમાણ કમ છે કે લોકો રેસિસ્ટન્ટ છે ત્યાં વધારે ભાર મૂકવામાં આવશે બધા જ આપણે જે તાલુકા વિકાસ અધિકારી શ્રી છે મામલાદાર શ્રી છે પોલીસ પણ છે બધા જે છે સંકલનથી કામ કરી રહ્યા છે નીચે તાલુકા લેવલે અને નીચે પછી ગ્રામ્ય લેવલે સરપંચ અને આ બધા લોકોને જે સદસ્ય પણ જે છે જનપ્રતિનિધિ નું પણ આપણે સાથ અને સહયોગ મળી રહ્યો છે મોટા ભાગના શહેરી વિસ્તારમાં લોકોએ કોરોના રસી લઈ લીધી છે ત્યારે આ નાનકડા ગામે પણ સંપૂર્ણ રસીકરણની દિશા દર્શાવી છે આ ગામના લોકોની જાગૃતિ સલામીને પાત્ર છે તેની સાથે આ કામમાં સહયોગ આપનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટીમની સમર્પિત સેવાઓ પણ મહત્વની છે હરેશ ભાલિયા ગુજરાત ન્યુઝ જેતપુર